બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસો આવવા સામે અચાનક બ્રેક લાગી ગઈ છે અને દિવસના 25-30 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવતા હતા તેની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. હવે આ ઘટાડો સાચો છે કે તંત્ર દ્વારા લગાવવામાં આવ્યો તે એક મોટો પ્રશ્ન છે. પહેલા તંત્ર દ્વારા કોરોના પોઝિટિવના નામ જાહેર કરવાનું બંધ કરવામાં આવ્યું અને હવે તો અચાનક કોરોનાના રિપોર્ટ પણ ખૂબ જ ઓછા આવવા માંડ્યા છે. ત્યારે અચાનક કોરોનાના પોઝિટિવ કેસો ઉપર લાગેલી બ્રેક અસંખ્ય શંકા ઉપજાવી રહી છે. જિલ્લામાં આજની વાત કરીએ તો માત્ર 4 પોઝિટિવ નોંધાયા છે અને તે પણ જિલ્લાના હોટસ્પોટ એવા ડીસામાં નહીં પરંતુ પાલનપુરમાંથી. આજે પાલનપુરમાંથી 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે બીજા કોઈ પોઝિટિવ નોંધાયા નથી. કોરોના વાયરસની રસી તો હજુ શોધાઈ નથી અને અચાનક કોરોનાના કેસોમાં લાગેલી બ્રેક જિલ્લાના વહીવટીતંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી છે. સ્વતંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જાણી જોઈને તો માહિતી છુપાવતી નથી, કારણ કે ગમે તે હોય પરંતુ પહેલાં નામ ન જાહેર કરવાનો નિર્ણય પણ તંત્રનો ખૂબ જ ખોટો નિર્ણય છે અને આ નિર્ણયના પગલે હવે જિલ્લામાં લોકો એક છુપા ભય હેઠળ જીવી રહ્યા છે. તંત્ર કયા કારણોસર પોતાની મનમરજી પ્રમાણે નિર્ણયો લઈ રહી છે અને પહેલાં તંત્રને બધું બંધ કરાવવાની ઈચ્છા હતી અને લોકડાઉનના લીધે ધંધાકીય રીતે બેહાલ થયેલા લોકોને ફરીથી હેરાન કરવામાં આવ્યા અને હવે પોઝિટિવ દર્દીઓની સંખ્યા છુપાવવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રની આ નીતિ બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં ખૂબ જ ગંભીર સાબિત થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે જો બનાસકાંઠા જિલ્લાના વેપારી મથકમાં એક પણ પોઝિટિવ કેસ ના આવ્યો હોય તો હવે ડીસા શહેરમાં લગાવવામાં આવેલી પાબંદીઓ ઉઠાવી લેવી જોઈએ. જો ડીસામાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા બંધ થઈ ગયા હોય તો તંત્ર કેમ ડીસા શહેરને બાનમાં રાખી રહ્યું છે? એક તરફ ભારતભરમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ભારતમાં દરરોજના 50,000ની સંખ્યામાં વધી રહી છે અને જો બનાસકાંઠા જિલ્લામાં તંત્રના કહેવા મુજબ સંક્રમણ અટકી ગયું હોય તો દેશમાં સૌથી સારી કામગીરી તેમની જ કહેવાય. અને દેશમાં જ્યાં સૌથી વધુ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં આ અધિકારીઓને મોકલવા જોઈએ જેથી બનાસકાંઠા જેવું પરિણામ ત્યાં પણ લાવી શકાય. આજે જે કોરોનાના માત્ર 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે તમામ માત્ર પાલનપુરના જ છે. તો આજે આવેલા કોરોનાના પોઝિટિવ કેસો ઉપર કરીએ એક નજર. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં તાજેતરમાં લેવાયેલા કોરોનાના સેમ્પલના આજે મોડી સાંજે રિપોર્ટ સામે આવ્યા છે જેમાં 28 કોરોના પોઝિટિવ આવ્યા છે. આ 28 પોઝિટિવ દર્દીઓમાં સૌથી વધુ કોરોનાના પોઝિટિવ કેસ ડીસામાંથી સામે આવ્યા છે. ડીસામાં આજે 9 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. ડીસા બાદ દિયોદરમાંથી 6 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ધાનેરામાંથી 4, ભાભરમાંથી 4, વાવમાંથી 3 અને થરાદમાંથી 1 કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો છે. આજે જાહેર થયેલા કોરોનાના પોઝિટિવ દર્દીઓના નામ મોડી સાંજે જાહેર કરવામાં આવ્યા હતા તે નામો ઉપર કરીએ એક નજર.